ભરૂચ હાઈવે પર મળેલ બાતમીના આધારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારી અને તેમની ટીમ દ્વારા 600 કિલો ઉપરાંતનો ગાંજા ભરેલ ટ્રક સહિત 4 પુરુષ આરોપી અને 1 મહિલા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પડાયા હતા. બનાવની મળતી માહિતી મુજબ ભરૂચની નર્મદા ચોકડી નજીક ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડિરેક્ટર હરિઓમ ગાંધીને બાતમી મળી હતી કે ભરૂચના હાઈવે નંબર 8 પરથી અમુક નંબરની ટ્રકમાં મોટી માત્રામાં ગાંજાનો જથ્થો આવી રહ્યો છે, જે અંગે તેઓ અને તેમની ટીમ દ્વારા ભરૂચ હાઈવે પર વોચ ગોઠવી ટ્રક નંબર UP81CT0635 આવતા રોકી તેની તલાશી લેતા તેમાંથી અંદાજિત 600 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી મુદ્દામાલ સાથે 4 પુરુષ આરોપીઓ અને 1 મહિલા આરોપી સાથે કરોડોનો મુદ્દામાલ સાથે ટ્રકને અને એક એક્ટિવા ગાડી નંબર GJ16BJ4803ને કબજામાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂ અને ગાંજાને મોટી માત્રામાં ઘુસાડવામાં આવી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જો કે બાતમી હોવાના કારણે ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને આટલી મોટી સફળતા મળી છે. બાકી કેટલોય માલ અલગ અલગ ચોર રસ્તાઓ પરથી ગુજરાતમાં પ્રવેશ કરવામાં આવે છે. જો દરેક પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કરવામાં આવે તો ગુજરાત વ્યસન મુક્ત બની શકે છે.